गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં મિત્રો ચેપ્ટર 7 ત્રિકોણ અને એના અગત્યના પ્રમેય શીખી રહ્યા છીએ. મિત્રો આજે આ ભાગમાં આપણે કુલ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય આપણે શીખીશું જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો ચાલો શરૂ કરીએ. એમાં મિત્રો આજે પ્રમેય 7.2 જોઈશું. એની અંદર પ્રતિજ્ઞા આપણને પરીક્ષાની અંદર આપેલી હશે. આપણને એવું કીધું છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. હવે બરોબર ધ્યાન આપો પ્રતિજ્ઞામાં કે બે બાજુઓ સમાન હોય. આકૃતિમાં તમે જોઈ રહ્યા છો કે ત્રિકોણ એ બી સી એની બે બાજુ AB અને AC એ સમાન છે તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. એટલે એની સામેના ખૂણા એટલે કયા થાય? તો મિત્રો આપણે આ બંને ખૂણાઓ લઈએ તો એ સમાન થાય. હવે આકૃતિમાં જુઓ ABC અને એમાંથી દ્વિભાજક, આ દ્વિભાજક દોરેલો છે એને A છે AB. હવે પક્ષ લઈએ ત્રિકોણ એબીસી માં આપણને શું કીધું છે? બે બાજુઓ સમાન. બે બાજુઓ સમાન એટલે એબી અને એસી બંનેના માપ સરખા છે એટલે બરાબર. સાધ્યમાં એટલે બે બાજુઓ જો સમાન હોય તો એનથી બનતા જે ખૂણા છે એ ખૂણાઓ, ખૂણો એ બી સી અને ખૂણો એ સી બી એટલે કે ખૂણો બી અને ખૂણા સી ના માપ સરખા થાય. એટલે સમજો જરા, દાખલા તરીકે આનું માપ 5 સેમી છે તો આનું માપ પણ 5 સેમી છે એટલે બે બાજુઓ સમાન થઈ. હવે જો બે બાજુઓ સમાન હોય તો આનું માપ જો 30 અંશ આપેલું હોય તો આનું માપ પણ આપણને કેટલું થાય? 30 અંશ થાય. એટલે કે આ બે ખૂણાના માપ કેવા થાય? સરખા થાય. હવે સાબિતીમાં વાત કરીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણા એ નો દ્વિભાજક, આ ખૂણા એ નો દ્વિભાજક છે, આ ખૂણો એ બને બી એ સી આ ખૂણો અને એનો દ્વિભાજક એટલે બીડી કહેવાય. આ દ્વિભાજક રચ્યો જે બી સી ને, આ બી સી ને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં છેદે છે. માટે શું થશે મિત્રો? જુઓ બે ખૂણા બનશે આ દ્વિભાજકના કારણે. ખૂણો બી એ ડી અને બીજો ખૂણો બને સી એ ડી, એમ બે ખૂણા આપણને બનશે. બે ત્રિકોણો બને, ત્રિકોણ બી એ ડી અને બીજો ત્રિકોણ સી એ ડી આપણને બને. હવે જો અહીંયા આપણને પ્રથમમાં એવું કીધું છે પ્રતિજ્ઞામાં કે એબી બરાબર એસી, આ એબી અને એસી બંને બાજુઓ, બાજુઓ એટલે ભુજ કહેવાય અને એના માપ સરખા છે એવું આપણને કીધેલું છે. આપણે પક્ષ દ્વારા સાબિત કર્યું, કારણ કે જો પક્ષમાં આપણને એવું કીધેલું છે એબી બરાબર એસી. માટે શું થાય? ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી. હવે જુઓ માટે શું થશે? બી એ ડી આ ખૂણો અને બીજો ખૂણો થાય સી એ ડી. હવે જો આ તો આપણે શું દોર્યું છે? દ્વિભાજક. અને દ્વિભાજક હંમેશા ખૂણાના બે સરખા ટુકડા કરે. માની લો આ ખૂણો છે, એનું માપ આપણી પાસે છે 60 અને એમાંથી તમે આ રીતે દ્વિભાજક દોરો તો આ બંનેનું માપ અડધું અડધું થઈ જાય એટલે કે 30-30 થઈ જાય. એટલે દ્વિભાજક હંમેશા બે ભાગ કરે. એટલે એનો મતલબ એ થયો કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું થાય. એટલે કે બી એ ડી અને બીજો ખૂણો સી એ ડી આ બંનેના માપ સરખા થાય. હવે આ બંનેમાં જુઓ ત્રિકોણ બી એ સી માં એ ડી એ દ્વિભાજક છે તો દ્વિભાજક એ બંનેમાં આવશે. કયા કયા ત્રિકોણમાં? બી એ ડી સી એ ડી. તો અહીંયા જુઓ આ બંનેમાં પાછળના બે અક્ષરો તમે જુઓ તો એ કેવા આવે છે? સરખા. એટલે આને શું કહેવાય? સામાન્ય ભુજ કહેવાય. એટલે કે આ બંને ત્રિકોણમાં એડી કોમન આવે છે, સરખું આવે છે, સમાન આવે છે.
હવે બા કુ બા કુ ઉદાહરણના પ્રમાણે બા એટલે બાજુ કુ એટલે ખૂણો અને બાજુ તો જો અહીંયા આ બા કુ બા એટલે કે બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા પ્રમાણે શું થાય તો જો અહીંયા B A D આ ખૂણાનું માપ અને ખૂણો C A D આ બંને ખૂણાનું માપ કેવા થાય સરખા થાય એટલે કે એકરૂપ થાય આ એકરૂપનું નિશાની છે માટે શું થશે ખૂણો A B D જો A B D આ ખૂણો અને ખૂણો A C D આ બંનેના માપ કેવા થાય સરખા થાય એટલે A B D બરાબર A C D અહીંયા થાય માટે શું થશે મિત્રો A B C પણ લખાય અને A C B પણ લખાય એટલે જો અહીંયા આપણે આપેલું છે કે A B C બરાબર A C D આકૃતિમાં જોતા જાઓ A B C એટલે આ ખૂણો બન્યો અને A C B એટલે આ ખૂણો બન્યો બંનેના માપ કેવા થાય સરખા થાય એટલે કે ટૂંકમાં આપણે કહેવું હોય તો ખૂણો B બરાબર ખૂણો C થાય આવડશે મિત્રો અને જ્યારે આ પ્રમેય પૂરો થાય ત્યારે તમારે આ રીતે લાંબો લંબચોરસ તમારે ટાવર કરી દેવાનો પરીક્ષામાં એટલે એનો મતલબ એ થાય કે પ્રમેય અહીંયા તમારો પૂરો થયો છે આવડશે ને ચાલો હવે નેક્સ્ટ પ્રમેય આપણે વાત કરીએ પ્રમેય 7.3 એમાં આપણે પ્રતિજ્ઞા આપી છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય હમણાં આપણે જે જોયું એમાં શું જોયું હતું કે સમાન બાજુઓ હોય તો એના સામેના ખૂણા સમાન હોય અહીંયા ઉલટું છે જુઓ સમાન ખૂણા હોય એટલે અહીંયા શું કહે છે દાખલા તરીકે આ ત્રિકોણ એનું માપ 30-30 છે એટલે અહીંયા એમ કહે છે કે ત્રિકોણના સમાન ખૂણા આ સમાન ખૂણા એની સામેની બાજુ એટલે આ થાય તો એ બંનેના માપ પણ કેવા થાય સરખા એટલે આ 7 હોય તો આ પણ કેટલા થાય 7 એમ અહીંયા કહે છે માટે પક્ષમાં લઈએ ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC લઈએ તો ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C એ બંનેના માપ કેવા છે સરખા એટલે કે બરાબર માટે શું થાય ખૂણા જો એકરૂપ હોય એમના માપ સરખા હોય તો બાજુઓ પણ કેવી થાય સરખી એટલે કે AB બરાબર AC થાય હવે આકૃતિમાં જુઓ બંનેની સેમ આકૃતિઓ છે પણ અહીંયા જુઓ બાજુઓ સમાન બતાવી હતી અહીંયા શું બતાવ્યું છે સરખું આપણને ખૂણા આ ખૂણાના માપ સરખા છે એમ બતાવ્યા છે તો સાબિતીમાં આપણે લઈએ ત્રિકોણ ABC માં આ જે ખૂણો છે જુઓ ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC એનો આ ખૂણો છે એમાંથી આ શું દોર્યું છે દ્વિભાજક એટલે આ બે માપ કેવા થાય સરખા થાય બરોબર એટલે BAD અને ખૂણો CAD આ બંનેના માપ કેવા થશે સરખા થાય સમાન થાય બરોબર એટલે જુઓ ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરો તો આ ખૂણા A નો શું દોર્યો આપણે આ દ્વિભાજક જે બે સરખા ટુકડા કરે ખૂણા માટે BC ને આ BC ને કયા બિંદુમાં છેદે D બિંદુમાં છેદે બીજું મિત્રો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD જુઓ BAD અને ત્રિકોણ CAD બરોબર એમાં શું થાય મિત્રો એ બી ડી એટલે આ ખૂણો એ બી ડી એ બી ડી બરાબર કયો ખૂણો થાય એ સી ડી એટલે આ ખૂણો આ બંનેના માપ કેવા થાય મિત્રો સમાન થાય આમાં આપેલા છે પક્ષમાં આપેલા છે જુઓ પક્ષમાં આપણને એમ કીધું છે ખૂણો બી અને ખૂણો સી સમાન છે એવું કીધું છે એટલે કે આ બંનેના માપ સરખા છે એમ કીધું છે માની લો કે આપણે ધારી લઈએ 50-50 છે એટલે બંનેના માપ સરખા છે એમ કીધું છે તો શું થાય BAD બરાબર CAD એટલે જુઓ આ બંને સરખા હોય તો આ દ્વિભાજકના કારણે BAD એટલે આનું માપ માની લો 30 હોય તો આનું માપ પણ કેટલું થાય 30 જ થાય એટલે કે BAD BAD
A D અને C A D આ બંનેના માપ કેવા થાય સમાન બરોબર મિત્રો માટે શું થશે આ બંનેમાં જુઓ કોમન કઈ વસ્તુ આવી AD અને AD આ બંને ત્રિકોણમાં વચ્ચે સામાન્ય કઈ બાજુ છે AD એટલે આની સામાન્ય ભુજ અથવા બાજુ કહેવાય બીજું હવે એકરૂપતાની શરત અહીંયા કઈ છે કુકુબા હમણાં તમે જે પ્રમેય જોયો એમાં આપણે કઈ જોઈ હતી બાકુબા જોઈ હતી જુઓ બાકુબા જ્યારે અહીંયા શું છે ખૂણો ખૂણો બાજુ એટલે જુઓ ખૂણો ખૂણો અને એની આ શું થાય બાજુ એટલે કુકુબા શરત કહેવાય અને માટે BAD આ BAD આ ખૂણાનું માપ અને ખૂણો CAD આ ખૂણાનું માપ સરખું થાય એટલે કે એકરૂપ અને જો આ બે ખૂણાઓ એકરૂપ હોય બેના માપ સમાન હોય તો આ બંને ખૂણાઓ દ્વિભાજકના કારણે સમાન થાય અને જો આ બે સમાન થાય તો એનાથી આ બાજુઓના માપ પણ કેવા થાય સરખા એટલે માની લો આ 8 સેન્ટીમીટર આપ્યું હોય તો આ કેટલું થાય 8 સેન્ટીમીટર જ થાય બરોબર અને માટે શું લખાય AB બરાબર AC એટલે કે AB બરાબર AC થાય તો મિત્રો આ પ્રમેયો જો આપણે સમજેલા હોય તો મિત્રો તમે દાખલાઓ ઈઝીલી સરળતાથી ગણી શકશો કારણ કે આ બંને પ્રમેય ઉપરથી આ ચેપ્ટરમાંથી મિત્રો દાખલા અચૂક પૂછાશે સાથે સાથે પ્રમેય ગોખવાનું નથી તમારે પ્રતિજ્ઞા આપેલી હોય એ તૈયાર કરવાની અને સાથે સાથે આકૃતિ આ રીતે દોરતા જવાનું કાચી આકૃતિઓ અને પક્ષ અને સાધ્ય સાબિતીની લીટીએ લીટી વાંચતા જવાનું અને આકૃતિ જોતા જવાનું અને ત્યાર પછી જો તમે તૈયાર કરશો સમજીને તૈયાર કરશો તો મિત્રો પ્રમેય ચોક્કસથી આવડશે ગોખવાની જરૂર નહીં પડે તો નેક્સ્ટ વિડીયોમાં બીજા અગત્યના વિડીયો સાથે ફરી મળીએ ત્યાં સુધી